આ વખતની ચૂંટણીઓમાં જૂની પેન્શન યોજનાનો મુદ્દો ચક્યો છે. નેતાઓના ભાષણોમાં સરકારી કર્મચારી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચૂંટણીનું ચક્કર ભલે અમુક રાજ્યો પૂરતું સીમિત હોય, પરંતુ આ મુદ્દો સમગ્ર દેશમાં ચકરાવી ચઢ્યો છે. જો તમને તક મળે તો રાજકીય પક્ષોને નિખાલસતાથી એક સવાલ પૂછી લેજો કે સાહેબ, જો જૂની પેન્શન યોજના ફરીથી શરૂ થઈ શકતી હોય તો પછી એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ શા માટે કરી? તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ નવી અને જૂની પેન્શન યોજના વચ્ચે ફર્ક કેટલો છે. એનપીએસ લાગુ થઈ તેની પહેલા જ્યારે કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થતો તો તેને તેના છેલ્લા પગારના 50% હિસ્સા બરાબર પેન્શન મળવાપાત્ર થતું. આ લાભ તેને જીવે ત્યાં સુધી મળતો. પછી કર્મચારીએ ભલે 10 વર્ષ નોકરી કરી હોય કે 25 વર્ષ, પેન્શન તો તેના છેલ્લા પગારના આધારે જ નક્કી થઈ જતું. આ એક પ્રકારનો નિશ્ચિત લાભ હતો. તેના માટે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત નહોતી થતી, એટલે કે પેન્શનનો બોજ રાજ્ય સરકારના બજેટ પર આવતો. પણ આ બોજના કારણે જ્યારે બજેટ પર દબાણ વધી ગયું તો કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004 ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ લાગુ કરી. સંરક્ષણ ક્ષેત્ર સિવાયના તમામ કેન્દ્રીય કર્મચારીને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા. રાજ્યોને પણ સ્વૈચ્છિક રીતે એનપીએસ અમલી કરવાની સૂચના આપવામાં આવી. પશ્ચિમ બંગાળને બાદ કરતા તમામ રાજ્યોએ એનપીએસ લાગુ પણ કરી. એનપીએસ હેઠળ કર્મચારીએ પેન્શન માટે યોગદાન આપવું પડે છે. તેના માટે રાજ્ય સરકારના કર્મચારીના મૂળ પગાર અને ડીએનો 10% હિસ્સો કપાઈ જાય છે અને રાજ્ય સરકાર પણ આટલો જ ફાળો આપે છે. જો કે કેન્દ્રીય કર્મચારી હોય તો સરકાર 14% યોગદાન આપે છે. આ રકમને કર્મચારીના એનપીએસ એકાઉન્ટમાં રોકવામાં આવે છે. કર્મચારી નિવૃત્ત થાય ત્યારે આ ભંડોળની 60% રકમ લમસમ ઉપાડી શકે છે. બાકીની 40% રકમ દ્વારા વીમા કંપની પાસેથી એન્યુટી ખરીદવાની રહે છે. આ રકમના આધારે જ પેન્શન નક્કી થાય છે. આમ વર્તમાન વ્યવસ્થામાં નિવૃત્ત થતા પહેલા કોઈ પણ કર્મચારીએ નથી જાણી શકતો કે આખરે તેને કેટલું પેન્શન મળશે. હવે સમજીએ આનો વિરોધ થવાનું કારણ શું છે. જૂની પેન્શન વ્યવસ્થામાં કર્મચારીઓ માટે જીપીએફની સુવિધા છે. જ્યારે પણ કોઈ કર્મચારી રિટાયર થાય તો તેને મોટી રકમ મળે છે. નવી પેન્શન વ્યવસ્થામાં જીપીએફનો કોઈ વિકલ્પ નથી. જૂની પેન્શન વ્યવસ્થામાં કર્મચારીના પગારમાંથી પેન્શન માટે કપાત નહોતી થતી, જ્યારે નવી વ્યવસ્થામાં દર મહિને પગારમાંથી ઓછામાં ઓછા 10% કપાઈ જાય છે. એક રીતે તો એનપીએસને તમે મ્યુચ્યુઅલ ફંડની યોજના કહી શકો. આમાં વળતરની કોઈ ગેરંટી નથી, એટલે કે કેટલું પેન્શન મળશે તેનો આધાર શેરબજારના પ્રદર્શન કે વીમા કંપનીના એન્યુટી પ્લાન પર રહે છે. જૂની વ્યવસ્થામાં સરકારી તિજોરીમાંથી પેન્શનની ચૂકવણી કરવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ પેન્શન ધારકને દર 6 મહિના પછી મોંઘવારી ભથ્થું તથા પગાર પંચનો લાભ પણ મળે છે. ઓલ્ડ પેન્શન સિસ્ટમમાં રિટાયરમેન્ટ વખતે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઇટી મળે છે. જો કોઈ કર્મચારીનું મૃત્યુ ચાલુ નોકરીએ થઈ જાય તો જૂની પેન્શન સિસ્ટમ હેઠળ ફેમિલી પેન્શનની પણ જોગવાઈ છે. ન્યૂ પેન્શન સિસ્ટમમાં પણ ચાલુ નોકરીએ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં ફેમિલી પેન્શનની જોગવાઈ તો છે, પરંતુ એનપીએસ ખાતામાં જમા રકમનો કબજો સરકાર લઈ લે છે. જૂની વ્યવસ્થામાં રિટાયરમેન્ટ વખતે 40% પેન્શન કમ્પ્યુટેશનની જોગવાઈ છે, એટલે કે કર્મચારી 40% પેન્શન વેચીને લમસમ રકમ ઉપાડી શકે. જૂની વ્યવસ્થામાં સ્વાસ્થ્ય સુવિધાનો લાભ મળે છે, જ્યારે નવી વ્યવસ્થામાં આવો કોઈ લાભ મળતો નથી. હવે જરા એ પણ સમજીએ કે જૂની પેન્શન સિસ્ટમ ફરી શરૂ થવાની કેટલી શક્યતા છે. ચૂંટણી સભાઓમાં થતા વચનો સાંભળીને હરખાઈ જાઓ તેની પહેલા એક વાસ્તવિકતા જાણી લો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટ પર વધી રહેલા બોજને હળવો કરવા માટે જ ન્યૂ પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. કેર રેટિંગ્સના રિપોર્ટમાં નોંધાયેલા વર્ષ 2018-19 આંકડા પ્રમાણે સરકારી કર્મચારીઓના પગારનો કુલ ખર્ચ લગભગ 3.23 લાખ કરોડ રૂપિયા થાય છે, જે કુલ બજેટના 13% ખર્ચ છે. પેન્શન પાછળ થતો કુલ ખર્ચ 2.77 લાખ કરોડ રૂપિયા છે, જે બજેટના 11% બરાબર છે. પેન્શનનું બિલ પહેલેથી જ પગાર બિલના 86% જેટલું થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેને ઓવરટેક કરે તેવી પણ સંભાવના છે. રાજ્ય સરકારોના બજેટના પણ હાલ બુરા છે.
ઉત્તર પ્રદેશ તેના વાર્ષિક બજેટનો 24% હિસ્સો પગાર તથા પેન્શન પાછળ ખર્ચ કરે છે. રાજસ્થાનનો આ ખર્ચ 34%, તો મહારાષ્ટ્રનો આ ખર્ચ 31% છે. હિમાચલ પ્રદેશમાં તો આ ખર્ચ બજેટના 50%ને પાર થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓ માટે તો સરકારી કર્મચારી આખરે એક વોટર જ છે અને બજેટની બદતર હાલત હોવા છતાં નેતાઓ ચૂંટણીના ભાષણોમાં વચનોના ફુગ્ગા ફુલાવી રહ્યા છે.